બજારમાં પોતાનું નસીબ અજમાવતા હોય છે. કારકિર્દી તરીકે સીએના અભ્યાસ પછી શેર બજારના ક્ષેત્રને પસંદ કરવાવાળા બહુ ઓછા હશે, પરંતુ જો મોરબીની વાત કરવામાં આવે તો મોરબીના એક યુવાને સીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શેર બજારના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો પણ નિર્ણય કર્યો હતો. તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ લેવલની યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્વેસ્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ તેણે ભાગ લીધો હતો, જેમાં તે ચેમ્પિયન બન્યો છે. 1993થી યોજાતી આ સ્પર્ધામાં પ્રથમ વખત ભારતીય વિજેતા બન્યો છે. સીએનો કોર્સ કમ્પ્લીટ કરેલો છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. સીએનું સ્ટડી કરતો હતો ત્યારે જ મને સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ પડી ગયો હતો. થોડું ઘણું અમને સ્ટડીઝમાં આવતું હતું અને મારા અમુક ફ્રેન્ડ્સ એ કરતા હતા સ્ટોક માર્કેટનું. ત્યારથી મેં સ્ટોક માર્કેટમાં ઇનિશિયલ લેવલ ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કર્યું નાની રકમથી. અને જેમ બધા બિગિનર્સની જેમ જર્ની હોય, થોડા સમયમાં લોસીસ થવાના સ્ટાર્ટ થઈ ગયા. પછી એક્ટિવલી ટ્રેડ કરવા માંડ્યો અને સતત 2-3 વર્ષ મેં સ્ટોક માર્કેટમાં કામ કર્યું. 2014થી લઈને 2018-19 લગી એ રીતે હું કામ કરતો હતો. ને છેલ્લા 3-4 વર્ષથી હવે કન્સિસ્ટન્ટલી હું સ્ટોક માર્કેટમાં પ્રોફિટેબલ રહ્યો છું. જેવું હું 2-3 વર્ષથી સારો કન્સિસ્ટન્ટલી પ્રોફિટેબલ રહેવા માંડ્યો, એટલે મેં વિચાર્યું કે આપણે પહેલાં પોતાની જાતને પ્રૂવ કરીને બતાવી. એટલે 2022માં મેં આ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું. આ એક ઇન્ટરનેશનલ લેવલની કોમ્પિટિશન છે જે 1983થી કન્ટિન્યુઅસલી રન કરવામાં આવે છે, જ્યાં વર્લ્ડના રિનાઉન્ડ ટ્રેડર્સ એ કોમ્પિટિશનમાં પાર્ટ રહી ચૂક્યા છે. જેમ એટલે એના માટે તો હું હેપી છું જ, પણ સૌથી મોટી વાત છે કે ઇન્ડિયા લેવલ ઉપર ઇન્ડિયાનો હું પહેલો વ્યક્તિ છું કે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઈ કોમ્પિટિશનમાં જીતો છે. આજ સુધી 1983થી બધા વિનર જે હોય છે, ઇનફેક્ટ top 3 જે હોય છે, બધા કેનેડા, યુએસ, યુકે ત્યાંના જ હોય છે. એટલે ઇન્ડિયા લેવલ ઉપર ઇન્ડિયાનો હું પહેલો વ્યક્તિ છું. એના માટે તો અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને એઝ અ મધર બી હું બહુ પ્રાઉડ ફીલ કરું છું. અને વધારે તો અમે સ્પેશિયલી ફેમિલી માટે બહુ સારું છે કે અને અમારા આખા કુટુંબનું નામ આગળ આવ્યું છે, તો એ માટે બહુ સારી લાગણી અનુભવી છીએ. શેરબજાર તો આમ કહેવાય કે જોખમી જ હોય છે, બધા પેરેન્ટ્સ માટે ચિંતાનો વિષય હોય જ છે. પણ અફઝલનું એવું કહી શકીએ કે એ પહેલેથી જ બહુ સ્ટેબલ હતો અને નાનપણથી જ બધા ફિલ્ડમાં એ પોતે આગળ આવેલો હતો. અને જ્યારે એ સીએ કમ્પ્લીટ કર્યું અને પછી એમ કીધું કે હવે મને શેરબજાર તરફ જવું છે, તો અમને બી પહેલાં થોડું નવીન લાગ્યું હતું. પણ એના ડિસિશન પર અમને એવું થયું કે છોકરાઓને જે ઈચ્છા છે એના ઉપર એ લોકોને આગળ વધવા દઈએ, તો એ લોકો વધારે સારી કારકિર્દી આગળ આવી શકે છે. તો અમે ઘરમાંથી બધાએ પૂરો સપોર્ટ આપેલો છે. એઝ અ વાઈફ તો હું બહુ જ પ્રાઉડ છું અને એમના પાસેથી ઘણું બધું શીખવા મળે. મારું કન્ટ્રીબ્યુશન કરતાં જે એમને પોતે સેલ્ફ મહેનતથી અને ડિસિપ્લિનથી, એમની 3 ફિલોસોફી છે લાઈફની કે સિમ્પ્લિસિટી, ડિસિપ્લિન અને ડિટર્મિનેશન હોવું જોઈએ કાંઈ પણ. એટલે જે ફોકસથી એમને ખાલી એક જ વાર કહેલું હતું કે મારે આમાં પાર્ટ લેવું છે અને મને વિજેતા થવું છે, પછી એમને આખા વર્ષ બહુ જ મહેનત કરી અને આગળ આવ્યા છે. એટલે બધું 100% હું એમ જ કહીશ કે એમની જ એફર્ટ્સ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી 2 દિવસના દિલ્હીના પ્રવાસે છે. જો કે શંકર ચૌધરી